गाय नमो पितागाय नमो अरिहंताणम नमो नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो नमो लोये सव साहुणम ऐसो पंच नमुक्कारो सव पावप्पनाशनो मंगलानंच सव्वेसिम पड़वं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद महात्मा जय सच्चिदानंद महात्मा एक सूचना छे के आज बाड़को नो सत्संग पछी अपने मोटा नो क्वेश्चन लईशु वडीलो नो अने पछी एक्सपीरियंस लईशु ओके तो प्लीज क्वेश्चन नो रेडी राखजो महेंद्र आनंद जी घणा વખત આવ્યા છે એટલે ક્વેશ્ચન નો પ્લીઝ તૈયાર રાખજો મહેન્દ્ર આનંદ જી આ બાળકો ને છે ને હા બોલો કલમ પહેલી કલમ ઉપર એક્સપેરિમેન્ટ ચાલે છે તો દરરોજ નો હોમવર્ક આપીએ છીએ ને આપણે ચેક કરીએ છીએ પછી આપતો પુત્ર એમની સાથે 10-15 મિનિટ વાત કરે પછી આપણે મોટાઓ સાથે ક્વેશ્ચન લઈએ છીએ તો પહેલા આપણે હોમવર્ક ચેક કરી લઈએ અને પછી તમે એમની સાથે વાત કરજો બરાબર વિધિ દીદી હા હોમવર્ક એ હતું કે માંગીને શું લીધું ખેંચીને શું લીધું અને સહજ રીતે શું લીધું હા કાલથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો પછી મને કેવું છે એક વખત ઉભી થવું ને પછી જલ્દી બેસાય નહીં એમ ઘરમાં આટા ફેરા માર્યા કરું એટલે પછી હું ખુશી સાથે કઈ પણ મંગાવું ને એટલે પછી એ ગુસ્સો મતલબ થોડું ઘણું અમારે થઈ જાય તો છે ને આજે મેં ખુશીને સહજ રીતે કીધું કે મને ચાર્જર લઈ આપીશ તો એને મને લઈ આવ્યું વેરી ગુડ ખુશી હા જય સચ્ચિદાનંદ આજે તો મેં કોઈની જોડે કઈ માંગ્યું જ નથી અને સેવા કરી કે ને હા દીદી સેવા કરીએ બહુ ભૂલી નહીં જવાનું દેવમ હા જય સચ્ચિદાનંદ આજે મેં ખેંચીને નથી લીધું અને માંગીને નથી લીધું સહજ રીતે આજે મને મારી ખાવાની આઈટમ જે ભાવતી હતી એ મળી ગઈ હતી મમ્મી ની સેવા કરી હતી મમ્મી ને ખાસી ઉધરસ છે તો એની બધામાં એના કામમાં એની હેલ્પ કરી હતી પછી આજે મને સહજ રીતે મળી જ ગયું છે મેં માંગ્યું અને ખેંચી લીધી નથી એવું નથી કર્યું ઓકે આડે આડાઈ નથી આજે એકે આડાઈ ન જોઈ શું આડાઈ આડાઈ ચોર નથી જોયો આજે આડાઈ નો ચોર ના વેરી ગુડ રુદ્ર જય સચ્ચિદાનંદ આજે તો મેં કશું ખેંચીને નહી લીધું અને આજે મેં માંગ્યો અગર આજે મારી એક્ઝામ ચાલતી હતી એટલે મારે હું રમવા નતો જતો અને આજે પપ્પાએ કીધું કે હવે રમવા જા અને માંગ્યું આજે મેં દાદા કીધું કે તું બે રોટલી ના શાક ખાઈ લે પછી મમ્મી આને કશું બનાવશું તો મેં કીધું મમ્મી મેગી બનાવ તો મમ્મીએ મેગી બનાવી જય સચ્ચિદાનંદ આજે મેં કોઈની જોડે વસ્તુ નથી મંગાવી અને આજે મારે ટીવી જોતા ખવાઈ ગઈ અને પ્રિયાની સેવા કરી ટીવી જોતા ખવાઈ ગઈ તો ચાર્જ જોડાઈ ગઈ મારે મમ્મી સાથે કઈ ખેંચા ખેંચી નથી આજે ના આજે મમ્મી સાથે નહીં
ઓકે મેમ, મેં આજે કોઈના સાથે મેં ખેંચ્યું નહીં, કશું માંગ્યું નહીં, પણ મમ્મી એ મમ્મીની સેવા કરી, કચરો વાળ્યો. ઓ ક્યા બાત, કે બાત, કચરા વાળી નથી આવી? ના, ઘરમાં. તો ઘરમાં કચરા વાળી નથી આવતી? ના. ઓ તો તમે તારે રેગ્યુલર જોબ કરવાનો તારે. હે આગળ શું લિંક માં અંદર કયા ક્વેશ્ચન આપ્યા હતા અને શું છે કઈ મને ખબર નથી, તમે કઈ રીતે વાત કરો એમ? નહી આડાયો નથી આજે, આડાયો બીજે થોડી કરો ને. મારે છે ને ખુશી સાથે બહુ આડાયો થઈ જાય, પછી મમ્મી સાથે જમવાની બાબતમાં થઈ જાય. આડાઈ એટલે શું? એ શું શું સમજાય? આડાઈ એટલે આપણે આપણી ચલાવીએ એમ, કે આપણે મતલબ આપણું ધાર્યું થવું જોઈએ એમ, એને આડાઈ કહે છે. ના એ તો બરાબર છે, આ ધાર્યું થવું જોઈએ એ બી છે, પણ ઘણી બધી પ્રકારની આડાઈ હોય કે નહીં? હા, આડાઈ ઘણી બધી પ્રકારની હોય. આજે તને ભાવતું ના મળે તો રિસેન ઊભી થઈ જાય કે નહીં તું? હા થઈ જઉં. કહેવાય કે નહીં? હા. આડાઈ કહેવાય કે નહીં? હા કહેવાય. કહેવાય કે નહીં? હા. આવી ઘણી બધી બાબતમાં તારા જે સામે તારા હિસાબથી જે આવ્યું છે તું એક્સેપ્ટ ના કરે, ખ્યાલ આવે કે નહીં? હા એક્સેપ્ટ કરવું પડે કે નહીં? જે પણ આવ્યું એ હા કરવું પડે. તો એ ના થાય જે સંજોગોમાં એ બધી આડાઈઓ કહેવાય કે નહીં? હા કહેવાય આડાઈઓ. ખ્યાલ આવે કે નહીં? હા. સ્કૂલમાંથી લેસન આપ્યું હોય રેગ્યુલર કરવું પડે કે નહીં? હા કરવું પડે. તું એમ કે ભાઈ હવે શું કરી લેવાના છે, ચાલશે સાહેબ શું કરી લેશે? હા બરાબર. આડી કહેવાય કે નહીં? હા કહેવાય. તો આવી ઘણી બધી પ્રકારની આડીઓ હોય, રાઈટ? ખ્યાલ આવે કે નહીં? હા. ખાલી એક જ વસ્તુમાં ના હોય. હા ખ્યાલ આવે. સમજાય વાત? હા સમજાય વાત. તો હવે એ રીતે તું શોધી કાઢજે કે ક્યાં ક્યાં બધું આડું થાય છે. હા બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા ખ્યાલ આવ્યો. એકલું ઘરમાં થાય એવું ના હોય. હા બરાબર છે. બહાર બધી જગ્યાએ થાય. હા રાઈટ. ખ્યાલ આવ્યો કે નહીં? હા બોલો. બીજા કોઈને કઈ પૂછવું હોય વાત કરવી? પ્રહર, તને કદી આડાઈ છે? આવે છે ને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો અને લુપ્તપણું નો કરવાની શક્તિ આપો અને એના પછી હું નથી કરતો, બધું જ ખાઈ લઉં છું. રુદ્ર ને પૂછીએ. બીજી કઈ કઈ આડી હોય તારે ખાલી ખાવાની બાબતમાં? પછી ના ના બીજી હા છે, બીજી છે ને. કઈ કઈ છે? મમ્મી ને પહેલા બહુ હેરાન કરતો હતો, અડધી વાર તો એને રોડાઈ દેતો હતો. હા એટલે શું એવું શું કરે તું રોડાઈ દે? આમ ના સાંભળું ને એને હેરાન કરું, કોઈ વાર એને રોડાઈ દઉં.
એના પે હેરાન કરવામાં શું કરે તું? એ ભી પેલા કહેતો હતો હે, એનું ના સાંભળું ને મારી ચલે ચલે કરો હું. હા પણ એટલું બધું એવું તો શું કરે કે એને રડવું પડે? એનું કશું સાંભળું ના ને એ જ કે કશું કરું ના ને. કોઈ વાર મેં હું જ્યારે નાનો હતો ત્યારે કોઈ માર્યું તું મેં મારવાનું બંધ થઈ ગયું. મારવાના ને એનું સાંભળું છું, કોઈ વાર ના સાંભળું સત્સંગ જોડાય પછી. બરાબર, સેમા સેમા સાંભળે સેમા ના સાંભળે તું? કોઈ વાર એ હેલ્પ કરે ને પછી એને વાણી થી ભી દુખ આપતો તો પહેલા, અત્યારે એ ઓછું થઈ ગયું છે. બરાબર, હવે કોઈ વાર જ બોલાય. એનાથી આ સત્સંગમાં આવી છે પછી આ બધું એ લોકોનું ઘણું ઘણું આ આડિયો દૂર કરવા માટે રોજ એટલી ભાવના કરજે કે પ્રાપ્ત મન મારા મન વચન કાયાથી કોઈને દુખ આપવું નથી. એટલી રોજ ભાવના કરજે તું, ધીમે ધીમે બધી આડી પાડી બંધ થઈ જશે. ખ્યાલ આવે તને? આટલી ભાવના રોજ કરીશ કરીશ. સવારે ઉઠીને 5 વખત બોલી લેવાનું. ખ્યાલ આવશે તને? તો ધીમે ધીમે બધું જ બંધ થઈ જશે તારું. ત્યાં તને ખબર પડશે ને કે હું મારા આવા વ્યવહારથી આને દુઃખ થાય છે. તો ભાઈ મારે દુઃખ આપ થાય એવું વ્યવહાર નથી કરવો. આવું તું નક્કી કર, ધીમે ધીમે બધું બંધ થઈ જશે કે નહીં? થઈ જશે. ખ્યાલ આવ તને? સમજાય વાત તને? ભલે અત્યારે બધું બંધ ના થાય પણ ધીમે ધીમે આ નક્કી કર, તું નક્કી કરીશ એટલે બધું બંધ થઈ જશે કે નહીં? થઈ જશે. ખ્યાલ આવ કે નહીં? બોલો બીજું કઈ. આપણે હવે મહેન્દ્રભાઈ એને હવે રુદ્ર ને પૂછીએ. રુદ્ર, આડાઈ કઈ રહી છે હવે? એટલે પેલા તો હું મમ્મી ને જયારે પેલા જયારે સત્સંગ માં નતા આવતો ત્યારે મમ્મી બહુ જ હેરાન કરતો, એટલે મને આ જોઈએ છે અને બધું. હું છે ને પેલા ટીવી જોતા ખાતો હતો અને મોબાઈલ તો 1.5 કલાક બેસતો હતો અને પછી મમ્મી કે આપતો હું ભાગી જતો, હું રમેશ કરતો હતો એને નતો આપતો. જય સચિદાનંદ. સત્સંગ પહેલા તો મમ્મી ને એટલું હેરાન કરતો હતો અને જીદ બહુ કરતો હતો અને ટીવી જોતા ખાતો હતો. મમ્મી કે મોબાઈલ મૂકી દે તો હું ના મૂકું, બટ +1 hour એક્સ્ટ્રા લઉં, 1 કલાક તો હોય +1 hour એક્સ્ટ્રા લઉં. પછી ટીવી માં મમ્મી કે મૂકી દે તો હું વાત ના માનું. હવે શું કરે છે? હવે એવું નહી થતું, હવે તો હું બધી વાત માની લઉં છું. પછી મને કોઈ ના ઓળાવો મને ના ગમે, હું જાતે જ ને હું એ જ ગમે. કેટલી ઉંમર છે તારી? 11. જાતે જ નાવું પડે ને? ખ્યાલ આવે નઈ? એમાં ગમવાનો કે ના ગમવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? તને નવડાવે છે ઘરે? હા. કેમ એવું નથી કરતા? બરાબર નાતો નહી હોય એમ. મમ્મી તો એવું જ કે સરખો નહી નાતો. આપ તો તું શીખી લે ને બરાબર એમની જોડે.
મહેન્દ્ર દાદા મારે ઉજ છે જે જાતે નામ ત્યારે સરખો ના ઉજ ના કોઈ વાર મતલબ સરખું એટલે બધું શીખી લેવું પડે આપણે હજી નાનો છું હજી 8 વર્ષનો છું આ તો હોય શું થયું તો આવડે બધું બરાબર તારક તારી શું હવે આડાય છે તારી તો મમ્મી સાથે પ્રોબ્લેમ છે ને હા મમ્મી સાથે મતલબ એક ભણવા બેસવાનું કે પહેલેથી બોલું ને મારે મમ્મી જોડે બહુ આડ્યો અને બા જોડે બધું કામ પતી જાય પછી ભણવામાં બાકી સચ્ચા ધન કલ્લે ના પાડું રોજ ભાવના કરજે કોઈને દુઃખ નથી આપવું આખા જીવનમાં મારે આવી ભાવના કરજે ખ્યાલ આવે ને તારે બધું સુધરી જશે તારું એ ભાવનાથી ખ્યાલ આવે તને મહેન્દ્ર દાદા એ બધાને ભાવના કરવાની કહી છે 5 વાર બોલવાનો નયન મારી તો કઈ આઈડિયા છ જ નહીં પણ માર ભણવાની છે ભણવાની છે માર તો શું ભણતો જ નથી હું તો મમ્મી કહે તો ના બેસું તારે પછી જીવન માં આગળ પછી બેસું બેસું તો 15 મિનિટ ઉભો રહી જાઉં તું કયા સ્ટાન્ડર્ડ માં ભણે 8th માં 8 હા તો વસુ આગળ વધુ છે કે નહીં તારે માર્ક્સ આવે એટલે નહીં ભણવાનું એવું ના એવું નહીં તો પછી આજે ધીમે ધીમે બધું વધતું જશે કે નહીં ભણવાનું જેમ જેમ તું આગળ વધતો જઈશ તારે મોટું મોટું બધું સ્ટડી કરવાનું આવશે કે નહીં મોટી મોટી બુક્સ વાંચવાની આવશે કે નહીં પણ એ જયારે બધું તૈયાર કરવાનું હશે ત્યારે બધી તારી આદત પડી ગઈ હશે જશે ખરી ના પછી આદત તારો શું થશે એ આદત પડી જશે તો તું એમ જ મારે બધું મને આવડે જ છે અને હું વાંચી છે નહીં ચાલશે સમજો આગળ ભણતા ભણતા તારે આગળ તારો ધ્યેય શું છે ડોક્ટર બનવું છે એન્જિનિયર થવું છે શું છે તારા લાભ માટે કે વાંચવાનું જેટલું વાંચીશ એટલું તને બધું સમજાશે અને એટલું તું આગળ વધી શકીશ એટલે ક્યારે હજુ 85 છે 95 શું 100 સાથે પહોંચી જશે ખ્યાલ આવે નહીં 85 સુધી તારે રહેવાનું છે ના આગળ જવાનું ખ્યાલ આવે કે નહીં આજે અત્યારે તો મોટાભાગની ફેકલ્ટીઓમાં 85 માં તો એડમિશન જ નથી મળતું 90 અપ જોઈએ છે કે નહીં બધું હા તો પછી નહીં વાંચું તો ક્યાંથી આવશે આગળ કે 85 80 થઈ જશે 70 થઈ જશે નહીં વાંચું તો ખ્યાલ આવ કે નહીં અને પેલું વાંચીશું તો આરું બધું પાકું થતું જશે ક્યારે ભૂલાશે નહીં ક્યારે પ્રોબ્લેમ નહીં આવે
આખું નિયમિત કરી લેવું પડે અત્યારે, ખ્યાલ કે નહી? અત્યારે આપણે સિન્સિયર શેમાં રહેવાનું છે? બીજા ભણવામાં સિન્સિયર રહેવાનું છે વધારે, ખ્યાલ આવે ને? બરાબર છે, પણ તો એટલું એ કરે છે કે નહીં? તું રિફર તો કરવું પડે કે નહીં? જે તે વાંચ્યું છે એ બધું રિફર કરવું પડે કે નહીં? રિફર જ કરવાનું હોય ખાલી, શું રિફર કરવાનું? રિફર જ કરવું પડે એવી જ પાકું કરી લેવાનું પહેલેથી, એટલે એ વખતે મહેનત ના રહે, સમજાય વાત? આરતી કરવાથી આરતીમાં તારું ધ્યાન પૂરેપૂરું તારા જેને તું માનતો હોય એમાં પૂરેપૂરું ધ્યાન હોય, એટલે એ જ આપણું પોતાનું સ્વરૂપ છે, એટલે આપણું અંદર અંતસ્કરણમાં બહુ મોટો ફાયદો થઈ જાય, આપણું શુદ્ધ થાય અંતસ્કરણ, ખ્યાલ આવે? અને જેટલું અંતસ્કરણ શુદ્ધ થાય એ તને તારી મેમરી પાવર, તારું વિઝન બધું રીતે સરસ થઈ જાય, ખ્યાલ આવે? સમજાય વાત? એક આખું શુદ્ધિકરણ નો પ્રયોગ છે આ, જેમ જેમ તારું બધું અંતસ્કરણ શુદ્ધ થતું જશે અને તારો ઇન્ટરેસ્ટ આરતીમાં કે વિધિમાં બધામાં રહેશે તો તને કેટલો ફાયદો થઈ જાય, તારું ધ્યાન બીજે ક્યાંય જાય નહીં ને, એક જ જગ્યાએ તારું ધ્યાન રહે ને, ધીમે ધીમે તારી બધી આદતો દૂર થતી જાય કે નહીં? થતી જાય. બોલ, બરાબર. ઓકે, તો આપણે છેલ્લું ખુશીની આડાઈ જોઈએ, પછી આપણે હોમવર્ક કરીએ. ખુશી, તમારામાં આડાઈ તો છે જ નહીં ને? બહુ ડાઈ છે તું તો. બહુ બધી આડાઈ છે. ઓહો હો, કઈ છે? હા, મારી આડાઈ તો એ છે કે પહેલી તો મમ્મી જ્યારે ઉઠાડે ત્યારે તો ઉઠવું ના હોય, પછી અડધો કલાક રહીને ઉઠો અને ગુસ્સો આવી જાય કે અત્યારે કેમ ઉઠવાનું, પછી ઉઠે તો ના ચાલે. પછી બીજી અડાઈ એ છે કે મમ્મી કારેલાનું શાક બનાવે તો પહેલા તો એવું કરતી હતી કે ના મારે નથી ખાવું, મમ્મી કહે કે થોડું ખાઈ લે, ટેસ્ટ પૂરતો તો ખા. મેં કીધું ના મને નથી ભાવતું, બે જાડાયો છે. બરાબર, હવે શું કરીશ? આડે કાઢવા માટે શું કરીશ? હવે દાદા ભગવાન ને પ્રાર્થના કરીશ. નક્કી કરજે મારે જે મમ્મી કહે પ્રમાણે બધું કરવું છે, તો તારી આડે બંધી જશે. બરાબર.
તમને લોકોને મમ્મી જોડે ખાવા માટે બહુ થાય છે ને ઝઘડા, તો પહેલી વાત તમારી અંદર થી નક્કી કરી દો કે ભાવે એટલે ખાવાનું નથી, આપણા શરીરમાં જોઈએ એટલે ખાવાનું. તો મમ્મી તો તમને એ જ આપશે ને કે તમે જે તમારા શરીર માટે સારું છે એ જ આપશે ને. હા, તમારે જે ખાવું હોય ને તે તમારે ભાવ કરવાનો, દાદાને ભાવ કરવાનો. આજે ગઈકાલે મિનેશ દાદા કીધું ને કે સહેજા સહેજ મળે એ સારું, કે માંગી લે તો સારું, કે કદી ખેંચી લે તો સારું. સહેજા સહેજ મળે સારું દાદાએ કીધું એમના માટે, કે અમે અમારું જીવન એટલું બધું જોઈ જોઈને બધું ભૂલ આડાઈને બધું કાઢી નાખ્યું, કે અમને એક બાજુ વિચાર આવે ને કે આજે આ લોકો મેથીના ભજીયા બનાવે તો સારું, એક દાખલો આમ. તો કોક આવીને પૂછે, દાદા આજે ભજીયા બનાવીએ? પછી આમ જ બધા સત્સંગમાં હોય ને દાદાને વિચારે કે મહાત્મા બધા ગરબા રમે તો સારું એમ કરી, તો હજી તો વિચાર આવ્યો નહીં તો બધા ગરબા ગાવા લાગી ગયા હોય. એટલે આપણે માંગવું કેમ પડે છે? એ આપણી આડાઈ, આપણી ભૂલો છે માટે. એટલે હવે આપણને જે તમને ભાવ થાય ને તે તમારે દાદાને કરવાનો, અને પછી જોવાનું કેટલા દિવસે એ આઈટમ તમને સહેજા સહેજ મળે છે. ત્યાં સુધી અંદર તપવાનું એટલે જોવાનું કે આપણા કેટલા દિવસે ભાવ પૂરા થાય છે. અને બીજું એક છે કે જે મહેન્દ્ર દાદા કીધું ને કે પ્રાર્થના વચન કર્યાથી કોઈને દુઃખ ન હોય એમ કરીને ભાવના કરવાની, તો વધારેમાં વધારે દુઃખ તો માતા પિતાને જ થાય છે, કે ભાઈ બહેનોને થાય છે, કે બા દાદાને થાય છે. તો જેમ નિમેશ દાદા કીધું છે ને કે આપણે શક્તિ એ વ્યક્તિને લક્ષમાં રાખીને જ માંગવાની, કે પ્રાર્થના વચન કર્યાથી મારા મમ્મી પપ્પાને દુઃખ આપવું નથી, ભાઈ બેન ને દુઃખ આપવું નથી, કે બા દાદા ને દુઃખ આપવું નથી. તમારા ઘરમાં જે હોય ને તે ઘરના લોકોનું ક્લિયર કરી દેવું જોઈએ પહેલું. એટલે આ માંગજો ને જોજો કે શું થાય છે તે. ખ્યાલ આવ્યો? બરાબર છે રજની દાદા? હા, પણ સ્પેસિફિકલી શું કરવાનું છે લોકોએ? શું કીધું? સ્પેસિફિકલી બોલો શું કરવાનું છે. સ્પેસિફિકલી તમારે ભાવ કરવાનો કે તમારે શું ખાવું છે, અને જે પછી મમ્મી આપે ને તે તમારે ખાઈ લેવાનું. એક આ એ ભાવજો. અને બીજું નામ બોલીને એ શક્તિ માંગો કે મારે મન વચન કહેતી મમ્મી પપ્પાને દુઃખ આપવું નથી, કે મન વચન કહેતી બેનને દુઃખ આપવું નથી, ભાઈને દુઃખ આપવું નથી એમ કરી. બરાબર, વિધિ ખ્યાલ આવી ગયો. દાખલા તરીકે પ્રહર કહે છે કે મન વચન કહેતી મારે મમ્મીને દુઃખ આપવું નથી. ચાલશે ને પ્રહર? હા, વેરી ગુડ. બીજી ખબર પડી ગઈ ને બે હોમવર્ક? હા, ભાવ કરવાનો કે શું ખાવું છે, અને પછી મમ્મી જે આપે એ ખાઈ લેવાનું, અને નામ બોલીને શક્તિ માંગો કે મન વચન કાયાથી કોઈ પણ જીવનો એટલે કે કોઈ પણ મમ્મી પપ્પાનો કે બહેનનો અહમ ના દુખાય. વેરી ગુડ, બહુ સરસ. દીપક દાદા, હા ચાલો, છેલ્લો ક્વેશ્ચન પ્રહરનો ક્વેશ્ચન છે, બોલો પ્રહર. મારે કેવું છે? હા બોલો. દીપક દાદા, તમે કીધું કારેલાનું શાક ખાવ, મને કારેલાનું શાક બહુ ભાવે. બહુ સારું. કેપ્સિકમ નું એ ભાઈ ગયું, પેલા મને નતું ભાવતું. હવે ભાવવા ના ભાવવાની વાત જ નહીં કરવાની, આ ખવાય કે ના ખવાય એ જ જોવાનું. તો બધું જ ખાઈ લઉં છું. મમ્મી આપે તે ખાઈ લેવાનું. મારે એવું છે, થાળી જે આવે ખાઈ જ લઉં છું. કારણ કે પેલા મારે વખત કરતી મેં એને ટેસ્ટ જ ના કર્યો ને એને કહી દીધું મને નથી ભાવતું નથી ભાવતું, હવે તો બધું ટેસ્ટ કર્યો ને એટલે મને ભાવવા લાગ્યું બધું. વેરી ગુડ, બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રહર. જય સચિદાનંદ. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન લઈએ. મહેન્દ્ર આનંદજી, પેલો ક્વેશ્ચન છે કશ્યપભાઈ નો, બોલો કશ્યપ. I muted you by mistake. Okay, Krishna, તું ઘણા દિવસ આવ્યો પછી તારો ક્વેશ્ચન તારે કરવો પડશે. હા,
કશ્યપભાઈ ઓકે વી લોસ્ટ હિમ ઓકે ગીતાબેન જય સચ્ચિદાનંદ હા હા બોલો કશ્યપભાઈ બોલો બધાને જય સચ્ચિદાનંદ દીપકાનંદ જય સચ્ચિદાનંદ મહેનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ફાઇલ ફાઇલ આવે ના પાંચ આજ્ઞામાં આ ફાઇલ માં કઈ કઈ આવે છે ફાઇલ કોનું કયો છે વિગતવાર સમજાવો એટલે શું હજુ બરાબર ક્વેશ્ચન બરાબર નહીં આવ્યો આ ફાઇલ નું સંભાવ કરવા નિકાલ કરવાનો આ ફાઇલ માં કઈ કઈ વસ્તુ આવે ચીજ આવે છે આ વિગતવાર બતાવો એટલે તમને જે જે સંજોગો આવે છે બધી ફાઇલ જ છે જીવનમાં જે જે સંજોગો આવે છે ખ્યાલ આવ્યો જી જીવનમાં તમારા જીવનમાં જે જે સંજોગો આવે છે બધી ફાઇલ રૂપે છે ને જે જે સંજોગો આવે છે બધી ફાઇલ જ છે આજે ફાઇલો નો સંભાવ્ય નિકાલ એટલે શું જે જે સંજોગ આવે છે એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે કે નહીં બધા સંજોગો નો સંભાવ્ય નિકાલ કરવાનો કે નહીં તો આ બધા સંજોગો ફાઇલ થઈ ગઈ કે નહીં તો આ સંજોગ અને ફાઇલ એક જ છે એટલે આ સમજવા માટે વાત કરી છે જે ફાઇલ શબ્દ વાપર્યો છે ને જેમ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અને એના ત્યાં કેટલી બધી ફાઇલો હોય કેટલા બધા એના ક્લાયન્ટ હોય દરેક થી ફાઇલ બનાવી હોય કે નહીં એને એક એક એનો નિકાલ કરવાનો હોય કે નહીં એને જોઈ જોઈ જે 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 એના પ્રમાણે રિટર્ન ભરવાના હોય બીજું કઈ કરવાનું હોય જે કઈ ડોક્યુમેન્ટ મંગાવવાના હોય જે કઈ સબમિટ કરવાનું દરેક નો નિકાલ કરવાનો હોય કે નહીં એને તો એ બેઝ પર આખું હવે આ તમારા સંજોગો છે તો એ જે જે સંજોગો આવે છે એમાં તમારે બધો નિકાલ કરવો પડશે કે નહીં મહાત્મા નહીં બધાના માટે જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય સંજોગ તો બધાને છે કે નહીં શું ખ્યાલ આવ કે નહીં સમજી ગયા જ્ઞાન હોય કે ના હોય પણ સંજોગ તો બધાને છે કે નહીં આજે જ્ઞાન ના લીધું હોય પણ છતાં એની સંયમ રહે અને સંભાવ રહે અને એનો સંભાવ્ય નિકાલ કહેવાય કે નહીં ખેલાવ કે નહીં જ્ઞાન લીધું હોય તો જ સંભાવ્ય નિકાલ થાય એવું થોડું હોય કશ્યપભાઈ ઓકે પિતાબેન જય સચિદાનંદ રજનીકાંત અંકલ સાહેબ જય સચિદાનંદ મહેન્દ્ર રજનીકાંત અંકલ સાહેબ આજે આપણે વ્યવહાર ના ટોપિક વિશે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરવું આજે આપનો કહ્યું છે ને કે વ્યવહાર ઉપર પૂછજો તમે કોને કીધું છે વ્યવહાર પર કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકાય ને અનઇમોશનલ હોવો જોઈએ એટલે અનઇમોશનલ હોવો જોઈએ એ કેવો વ્યવહાર હોય સાહેબજી એટલે કેવું છે કે પેલા તો વ્યવહાર એટલે શું એ તમે સમજ્યા છો હા વ્યવહાર એટલે શું મને બતાવો તમે તમે જે તમને જે લાગતું એ બતાવો મને કિતાબ વ્યવહાર એટલે શું
આ રોજ બરોજ ના આપણે વ્યવહાર આવે છે ગીતાબેન ને સવાર થી, ગીતાબેન થી જે વ્યવહાર આવે છે સવારે ઉઠવાનું આ કરવાથી, એ બધા જે વ્યવહાર આવી રહ્યા છે સવાર થી, પછી એ વ્યવહારમાં અનઇમોશનલ એમાં કેવો એવો આવી જાય છે વ્યવહાર, અનઇમોશનલ બી કેવો આવી જાય સાહેબ? એટલે કેવું હોય? હાજી, કે મૂળ તો ભગવાને આ જ્યાં સુધી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી ને, ત્યાં સુધી એને વ્યવહાર કીધો જ નથી. પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે આ રિલેટિવ ભાગ છે ગીતાબેન, રિયલમાં શુદ્ધાત્મા છું એ થયું, પછી વ્યવહાર ચાલુ થાય છે. હવે અનઇમોશનલ ઇમોશનલ થાય એટલે શું થયું? કે હું જ ગીતાબેન છું માની લીધું એટલે ઇમોશનલ ભાગ આવ્યો કે નહીં? સમજાય વાત તમને? ઇમોશનલ ક્યારે થાવ છો તમે? સંજોગ ની સાથે પણ એ સંજોગમાં તમારી કઈ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ના આધારે તમે ઇમોશનલ થશો. ખ્યાલ આવ કે નહીં? હાજી. હવે દાદા એ દ્રષ્ટિ આપી છે કે નહી? હાજી, દાદા એ દ્રષ્ટિ આપી. જે કઈ સંજોગ છે બધા રિલેટિવ છે કે રીઅલ છે? સંજોગ બધા રિલેટિવ છે, સંજોગો બધા રિલેટિવ. આ પર તમે એને રીઅલ માની લીધેલું ને? હા, રીઅલ માની લેશો એટલે ઇમોશનલ થઈ જશો કે નહી? હાજી, તે વખતે ઇમોશનલ થઈ જવાય. હા, ખ્યાલ આવ કે નહી? રીઅલ માન્યા એટલે ઇમોશનલ થઈ ગયા. આજે રિલેટિવ એટલે શું? કે રિલેશન થી બંધાયેલા છો, કર્મ ના હિસાબ થી બંધાયેલા છો તમે. તો જેવો જેવો કર્મ નો હિસાબ હશે એવો સામે આવશે. કોઈ તમને હેરાન કરતું હશે તો એ ભાગ રિલેટિવ છે કે નહીં? પણ તમે રિયલ માં શું માની લો કે એ જ મને હેરાન કરે છે, એ જ મારા આવું કરે છે. બરોબર છે, રિયલ માં એવું માની લીધું. હાજી, એટલે રિયલ જે રિલેટિવ ભાગ છે એને રિયલ માની લીધું કે નહીં તમે? હાજી, હા, બરોબર. ખરેખર એરન કરે છે કે વ્યવસ્થિત ના આધાર આધીન ચાલે છે? પણ એ પણ વ્યવસ્થિત ના આધીન જ આવે છે ને એરન. તમારા હિસાબ થી તમે હેરાન થાવ છો કે એરન કરે છે? હિસાબ થી ગીતાબેન હેરાન થાય છે. ખ્યાલ આવ કે નહીં? હાજી, હા, સમજાય વાત? ભલે ભૂલ થાય છે, આપડે ઇમોશનલ થઈ જઈએ છીએ, પણ ત્યાં આપડે શું બોલીએ છીએ? કે સંજોગ ભારે છે, આપડે ઇમોશનલ થઈ જઈએ છીએ. સંજોગ ભારે છે કે અજ્ઞાન ભારે છે? સંજોગ ભારે નથી. સંજોગ ભારે છે કે અજ્ઞાન ભારે છે? અજ્ઞાન, અજ્ઞાન આપણું. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આપણે શું બોલીએ છીએ? સંજોગ ભારે છે એવું બોલીએ છીએ કે નહીં? તો સંજોગ તો સંજોગ જ છે. સંજોગ સંજોગ છે, ભારે હલકો હતો નથી. ના, એ તમને જે ગમે છે હલકો લાગે છે, નથી ગમતો ભારે લાગે છે. હા, બરોબર છે, સાચી વાત છે. શું? હાજી સાહેબ, સાચી વાત છે, બરોબર છે. બરાબર છે, અને કોઈ તમારું ખિસ્સું કાપી જાય એમાં ફક્ત 1000 રૂપિયા જ ગયા તો તમને કેટલું બધું દુઃખ થઈ જાય છે? હે, એ સંજોગ ભારે લાગે કે નહીં? બંને સંજોગમાં પૈસા તો જાય છે જ ને. હા, બંને સંજોગ છે આપણને. ખ્યાલ આવ કે નહીં?
દાન આપો છો એ રિલેટિવ છે, તમે ખિસ્સું કાપી જશે એ રિલેટિવ ભાગ છે, એ રિલેટિવ ભાગ છે. હા બરોબર છે, હાજી હા હા ખ્યાલ આવતો નહી, હાજી હા દાદા ભગવાન કે છે કે પેલો વ્યવહાર શીખવાનો છે, આત્માની પ્રતીતિ તો આવી ગઈ છે, હવે લોકો વ્યવહારની સમજણ વગર માર ખાય છે, વ્યવહારમાં ટોપ સમજ્યા વગર કોઈ મોક્ષે ગયેલો જ નહીં, બરાબર, વ્યવહારમાં ટોપ સોલ્વ કરવા માટે ખાલી બે વ્યૂ પોઈન્ટ જ આપ્યા ને, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, અનધર રિયલ વ્યૂ પોઈન્ટ. આ બે વ્યૂ પોઈન્ટ તમે બરાબર સમજી લો તો બધા સોલ્યુશન આવી જાય કે નહીં, આજે દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે એ દ્રષ્ટિ થી આ વ્યવહાર ને જોશો તો વ્યવહાર ટોપ પર જતો રહેશે કે નહીં, તમારો વ્યવહાર થશે કે નહીં, સારામાં સારો વ્યવહાર થશે સાહેબ, અને તમે તમારી દ્રષ્ટિ થી વ્યવહાર કરશો તો આદર્શ થઈ જાય આપણો સાહેબ, બરોબર ને સાહેબ, એટલે આ બધા વ્યવહારમાં જ્ઞાન દ્રષ્ટિ થી સમજી લેવાનું છે, હાજી હાજી જે જે વ્યવહાર આવે છે હાજી રિલેટિવ માં જે જે આવે છે બધું આખું આજે દ્રષ્ટિ આપી છે એનાથી સમજી લેવાનું છે, હાજી સાચું બરોબર પિતાબેન, બરોબર સાહેબ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તારક ની મમ્મી, તારક ની બા, અનમ્યુટ કરજો, સંભળાતું નથી, અનમ્યુટ કરે, ચાલુ જ રહેશે એમ કે કોઈના ઉપર રાગ થાય કોઈના ઉપર દેશ થાય તો એ અમારે કઈ સમજણ કેળવવી, કોઈ મહેમાન ગમતા આવ્યા હોય તો રાગ થાય, કોઈ ના ગમતા આવ્યા તો એમ થાય કે દેશ થાય, પછી ઘરમાં પણ એવું થાય રાગ દ્વેષ થાય, તો એ સમજણ કઈ કેવું સમજવું છે તમારે, આ તો એ રાગ દ્વેષ માંથી તો ચક્કર ચાલુ જ રહે તો પછી અમારે કઈ રીતના એમ કે રાગ દ્વેષ છે જ નહીં, રાગ દ્વેષ ક્યારે છે, હું શારદાબેન છું તો રાગ દ્વેષ છે, બરાબર ખ્યાલ આવ કે નહીં, તમે ખરેખર કોણ છો, શુદ્ધાત્મા, જે તમારો ભાગ છે નહી તમારો માની લીધેલો એટલે પછી બધું પૂરું થશે કે નહી, હા થશે, હા બરાબર, તો રાગ દ્વેષ માંથી છૂટવાનું છે કે તમારી આ બિલીફ માંથી છૂટવાનું છે, બહાર નીકળવાનું છે, પણ જયારે આપણને આ રાગ દ્વેષ થઈ જાય છે ત્યારે રાગદ્વેષ કાઢવા છે, કોઈના ગયા ખરા,
નથી ગયા. ખ્યાલ આવ કે નહીં? તમે કાળવાથી નહીં નીકળે. તમે આ જાણી લો કે ભાઈ આ કયા આધારે થાય છે આ બધી વસ્તુ. મારી એવી કઈ બિલીફ છે કે જેના કારણે એની પર રાગ થાય છે, મારી કઈ બિલીફ છે કે જેના આધારે મને દ્વેષ થાય છે. તમને જે ગમતો માણસ મળે છે કે ના ગમતો માણસ મળે છે એ તમારા હિસાબ વગર ભેગો થાય છે ખરો? ના ના. તમને જે કઈ ભેગો થયો છે, ઘરમાં બધા ભેગા થયા છે, છોકરા છે, વહુ છે, બધા છે, એમને માયા છે? ના, હિસાબથી આયા છે. તો હિસાબ ચૂકતે કરવો છે કે હજુ વધારવો છે? ના, ચૂકતે કરવો છે. તો કઈ રીતે ચૂકતે થશે એ સમજણ નહીં ખબર પડતી. હે? એની સમજણ ખબર નહીં પડતી. આ રાગ જો થતો નથી પણ તમે તમારું ધાર્યું કરાવવા જાઓ એટલે બધું ઊભું થાય કે નહીં? હા, ધારું કરાવવા જઈએ એટલે ઊભું થાય. બરાબર. કોઈનું માન્યું છે ખરું ઘરમાં તમે? ના. અને કહો? ના, નથી માની. કે બધા દબડાઈ રાખો છો? હા, દબડાઈ રાખીએ છીએ. બરાબર. એના રિએક્શન આવશે કે નહીં? આવે આવે. તો પછી રાગદેશ ઉભા થશે કે બીજું શું થશે? ઊભું રાગદેશ ઉભા થશે. ખરેખર રાગદેશ છે નહીં આ આ જ્ઞાન મળ્યા પછી, પણ છતાં બધું અંદર બધી બિલીફો ઉભી થઈ જશે કે નહીં? હા, થઈ જશે. એક બિલીફ તો હશે, બધી કેટલી બિલીફો ઉભી થઈ જશે અંદર. બરાબર. ક્યારે નહીં નીકળી શકો એમાંથી પછી. બરાબર. ખ્યાલ આવ? બરાબર. એટલે જાણી લેવાનું છે ભાઈ આ કયા આધારે થાય છે, એની પાસે કારણ શું છે. શું લાગે? હા, જાણી લેવાનું. સમજાય વાત તમને? તો એ તો પછી જુદા જુદા એંગલ થી સમજવું પડે ને. કઈ ઘરમાં એક ના હોય, કોઈ બહારનું આવ્યું હોય. આ બધું બધી જ રીતે સમજવું પડશે. બધી જ રીતે સમજવું પડશે. તો દાખલો આપો ને તમે, એક તમારો દાખલો આપો. હા, મેં તમને તમારું કીધું તો ખરું. મારું તો કીધું પણ તો એક દાખલો આપીને સમજાવો. એટલે તમારામાંથી સમજાશે, મારામાંથી નહીં સમજાય તમને. બરાબર. શું તમે આ દાદા ભગવાન નું બધું વાંચો છો ને? તમે વાંચો છો કે નહીં? બધું સાંભળો છો કે નહીં? દાદા ભગવાન સાંભળીએ છીએ. એમનું વાંચો છો કે નહીં બધું? હા. તો ફેરફાર થવો જોઈએ ને? થાય છે? થવો જોઈએ. એ વાંચવાથી કે સાંભળવાથી નહીં થાય. ખ્યાલ આવે? તમે તમારું પોતાનું જોશો ને એમાંથી તારણ કાઢશો, તારે જશે, તારે સમજાશે. બરાબર. ખ્યાલ આવે તમને? ખ્યાલ આવ્યો. એ તમે ખાલી તમે જાગૃતિ સાથેનો વ્યવહાર જોશો તો તમને ખ્યાલ આવી જશે. બરાબર. પછી છોકરાઓ ભણવાના બેસતા હોય એ બધી માથાકૂટો થાય. હા, એ ભાઈ તમારી જવાબદારી છે. નથી ભણવા બેસતા એ એમના મા-બાપની છે, એના મા-બાપની છે. હા, એના મા-બાપની છે. તો તમે જવાબદારી શું કામ માથે લો છો? હા, એ તો પણ એ આમ એટલો બધો રાગ થઈ જશે ને એટલે આમ. હા, થાય. તમને એવું લાગે છે દરેક એના પોતાના નસીબ લઈને આવેલા છે. બરાબર. તો એ તો એમની ઉંમર છે એટલે એમની ઉંમર છે એટલે રમવાના જ છે. આપણને સમજાવતા ના આવડતું તો મૂકી દઈએ. બરાબર. સરસ. એને આપણું વિઝન ઠોકી દેવાનું નથી. મૂકી દો ને. તારક ને શું કરશો હવે તમે?
તારક ને એટલી ને ભણવા બાબત નું ખાસ કેવું પડે, પછી ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય. આનંદજી સમજાવ્યું, હવે શું કરશો? જોતા હોય બધા, બધા છોકરાઓ જોતા હોય. આજે બધા ઘેર ઘેર પ્રોબ્લેમ છે, તમારે એકલા ત્યાં નથી, ઘેર ઘેર આ પ્રોબ્લેમ છે. ખ્યાલ આવે ને? ના ખ્યાલ આવે. તમે એવી એને સમજણ આપો કે જેથી એ ટીવી પણ જોવે અને છતાં ભણી પણ લે, બે રીતે કરાવવું પડે. તમે તો ટીવી જ બંધ કરાવી દેવા જાઓ ભણવા માટે, એ ક્યાંથી થશે? ખ્યાલ આવ્યો કે નહીં? એ બિલકુલ બંધ થાય જ નહીં. એને બધામાં એનો ટાઈમ આપો, ભણવાનો ટાઈમ આપવો પડે અને પેલો ટાઈમ આપવો પડે. શું બરાબર? પણ તમે તો કેવું કરો કે ભાઈ, મેં તો જોયું છે ઘેર ઘેર ટ્યુશનમાં ગાલી દે, ક્લાસમાં ગાલી દે, પછી એને ભાઈ ટાઈમ જ ના હોય બીજું કશું કરવાનું. પછી શું કરે? ટીવી જુએ ને? તો સ્કૂલેથી આયા પછી કલાક જોવાનું હોય, પણ આ તો 4 વાગ્યા સુધી જોજો કરે તો. આ પણ આ પણ ટ્યુશનમાં કેટલો ટાઈમ જાય? ટ્યુશન તો શનિ રવિ જ આવે છે સાહેબ. હે? અહીંયા ઘેર શનિ રવિ સાહેબ આવે છે ટ્યુશન. પછી આખો દિવસ ટીવી મોબાઈલ જોયા કરે. પણ એને એક વિઝન આપવાનું છે, એ તો બધું જોશે જ. એની પ્રકૃતિ છે નાના છોકરાઓની બધાની, એ ટીવી નહીં જોયો તો કે બીજું કરશે. ખ્યાલ આવ કે નહીં? પણ ભણશે નહીં, એ ભણશે નહીં. બરાબર. ખ્યાલ આવ ને? એને એક વિઝન આપો ખાલી. આજે આ તમે આ જોયું ને બધા છોકરાઓનું, તું સાંભળ્યું કે નહીં અત્યારે? કેટલો બધા ફેરફાર થયો એને વિઝન આપવાથી, ફેરફાર થયો ને? એમનામાં ફેરફાર આવશે, તારા તારકમાં ફેરફાર દેખાશે. આ વખતે તારક આવ્યો તો 3 કલાક કીર્તન ભક્તિ ઝીલી હતી, અને 3 કલાક કીર્તન ભક્તિ ઝીલતો હતો. બસ એ વાતાવરણ આપો ને. બરાબર બરાબર. 3 કલાક એને માઇક પકડી અને ગવડા ઝીલી. બરાબર. હલાવ કે નહીં? બરાબર. હવે આ તમે પાછું આ સાંભળજો, મહેન્દ્રજી સાથે વાતચીત, અને અમલમાં મૂકવાનું ટ્રાય કરજો. ઓકે? જય સચ્ચિદાનંદ. હા બોલો મીનાક્ષીબેન. હા, જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, મારો સવાલ એમ છે કે આપણે એવું કહીએ કે દોષ દેખાઈ જાય છે, કે દોષ જોયા, એમ એ બેમાં ફરક શું પડે? જોયા જોવાય છે અને જોયા, એ બેમાં શું ફરક પડે? દોષ આપણે કહીએ ને કે મેં દોષ જોયા આના અને મારાથી જોવાઈ ગયા, તો એ બેમાં સરખું જ કહેવાય? એટલે મૂળ શું છે કે તમારી જેવી સમજણ હશે ને એ પ્રમાણે જોઈ જશે. ખાલી તમે બોલો છો કે મેં જોયા, એ એપ્લિકેશનમાં સીધું આવી જ જશે. હા, ખ્યાલ જોઈ જશે એમાં. પછી ખાલી તમે બોલો કે મેં જોયા છે, જોયા મેં. હા, જોવાઈ જાય છે. એ તમારી જે સમજણ છે એ પ્રમાણે જોવાઈ જ જશે, સીધું જોવા નહીં પડે તમારે. હા, એટલે સાચી સમજણ મારી સમજણ આવી છે કે જોવાય જ જાય છે. હા, જોવાય જ જશે. તો પછી સાચી સમજણ એવી બરાબર થશે કે તારે તમે એનો એ નિર્દોષ જોવાય જશે, તમારે નિર્દોષ જોવો નહીં પડે. ખ્યાલ આવ? હા, તમારે નિર્દોષ જોવો નહીં પડે, જોવાય જ જશે. અને નિર્દોષ જોવો ક્યારે પડશે? એ દોષિત છે પણ આપણે નિર્દોષ જોવાનું એમ. હા, એટલે એવા દોષ ના હોય કે આપણને કઈ નુકસાન થયું હોય, પણ તો એમ દેખાઈ જાય કે જો ને આ આવું, એટલે મોટા પુરુષોના દોષ દેખાઈ જાય. તો તમે રસ્તામાં જતા હો ને, કોઈ વિચિત્ર વ્યવહાર કરતો તો તમને એના દોષ દેખાઈ જાય. હા, તમારે કશું લેવા દેવા જ ના હોય એની જોડે. બરાબર.
ખેલાવ કરી એટલે એટલે એના પ્રતિક્રમણ મૂળ આપણી મૂળ આપણી દ્રષ્ટિ વાંકી છે એટલે આ જોઈ જ જાય છે અને પછી આપણે મેં દોષ જોયા એમ કહીએ છીએ આ જોઈ જ જશે તમારી સીધું એટલે એટલે એના પ્રતિક્રમણ દોષ દોષ જોતા પહેલા વિચાર કરો છો કે આનો દોષ જોઉં કે ના જોઉં ના 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 સીધું જોઈ જાય છે હા ખરાબ કે નહીં પણ પછી જો મેં એના દોષ જોયા ના પછી એવું જ થાય છે કે આમ કેમ એ પછીથી બોલો છો ને દોષ જોયા એવું હા જોઈ જાય છે પછી બોલો છો ને હા પછી પછી ખ્યાલ આવ્યો કે નહીં તમને હા હા પણ જેવી જેવી તમારી સમજણ છે એ પ્રમાણે આવશે સર ઓકે હવે આપણી સમજણ પરફેક્ટ કરી લેવાની છે આ પેલામાં પડવાનું નથી કે મારે આ દોષ જોવા નથી કે જોવા છે કે એમાં કદાચ પડવાનું નથી તમારી સમજણ પરફેક્ટ થઈ જશે એટલે એની મેળે આ દોષ જોવાનું બંધ થઈ જશે એટલે સવાલ એમ હતો કે આપણે જો આવા દોષ જોવાઈ ગયા હોય કોઈ મોટા વ્યક્તિના કે મોટા પુરુષના હા તો તો શું તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું કે એમને રૂબરૂ કેવું પડે ના ના કશું નહીં એ તો આપણે આપણી સમજણ જ ફેરવવાની છે હું તો ખરેખર આવું માનતો તો ખરેખર આવું છે આ છે નહીં ઓકે ખ્યાલ આવ્યો કે નહીં હવે એ જે કઈ કરી રહ્યો છે એની સત્તામાં નથી આખું વ્યવસ્થિત આધીન છે ઓકે ઓકે બરાબર ખ્યાલ આવ્યો એ પ્રતિક્રમણ હા બરાબર હા બરાબર આપણે એના દોષ ક્યારે દેખાય છે એને કરતા તરીકે જોઈએ છે તારે એના દોષ દેખાય છે ને હા 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 ઓકે એટલે મનમાં જ આપણે સમજણ ફેરવી લેવાની હા ઓકે ભલે ભલે ચોક્કસ જય સચિદાનંદ જય સચિદાનંદ જન્મથી લઈને જ આવેલો છે અમુક આખું ડેવલપમેન્ટ હોય એટલે અમુક સૂઝ એનામાં હોય કઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો એને કઈ રીતે સોલ્વ કરવા બધી સૂઝ હોય એની કઈ પણ કરવું હોય તો પણ એની અંદર એની પોતાની એક સૂઝ હોય બરાબર એટલે એ લાસ્ટ પોતાનું ડેવલપમેન્ટ લઈને જાય રહ્યો પણ એ સૂઝ વધે કઈ રીતે તો કઈ પણ સંજોગ એમાં સમજ સમજ કરે બરાબર અને એ એક વખત સમજે બે વખત સમજે પાંચ વખત દસ વખત સો વખત સમજે એ સમજ સમજ કરવાથી એની એક આખી સમજણ ઊભી થાય બરાબર એ સમજણ ઊભી થાય એ કાયમ નહીં રહે પછી એ સમજણ ક્યારે જાય નહીં બરાબર એટલે સમજણ એ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે એટલે આપણે જેમ આપણી બિલીફ ચેન્જ થાય એમ સમજણ ચેન્જ થતી જાય આ એટલે મૂળ 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 પુરુષાર્થના આધારે આ સમજણ થાય છે બરાબર મૂળ ખરેખર કેવું છે કે પુરુષાર્થમાં એ છે જ નહીં એ વસ્તુ આખો રિલેટિવ ભાગ જ છે એ પણ અચ્છા આખો રિલેટિવ ભાગ છે આખો રિલેટિવ ભાગ જ છે એ પણ મૂળ પુરુષાર્થ તો ખાલી આ રિલેટિવ ને રિયલ બે અલગ રહે એ જ મૂળ પુરુષાર્થ છે અચ્છા પેલો બધો રિલેટિવ ભાગ છે શું છે રિલેટિવ ભાગ છે સમજ છે રિલેટિવ ભાગ છે સમજણ છે એ પણ રિલેટિવ ભાગ છે બરાબર પણ એ સમજણ કેવી છે કે આપણે રિયલ તરફ લઈ જશે અચ્છા બરાબર ખ્યાલ આવ્યો કે નહીં હા ખ્યાલ આવ્યો એટલે એ પણ આખો રિલેટિવ ભાગ છે પણ જેટલું સમજીશું એ રિયલ તરફ લઈ જશે હા રિયલ માં તમને સ્થિર કરશે એ સમજણ બરાબર શું આપણે જે કઈ સંજોગ છે જે લઈને આવેલા છે આપણા ઘરના સંજોગો છે આપણે જોબ કરી છે તો ત્યાંના સંજોગો છે સમાજના સંજોગો છે બધામાં જેમ જેમ એ તો લિમિટેડ જ છે ને આજે તમે કોલેજમાં પ્રોફેસર છો ભાઈ ત્યાં તો ભણાવતા ભણાવતા બધા છોકરાઓ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે બધું કરતા હોય કે નહીં ખ્યાલ આવે નહીં હવે આપણે કોમેન્ટ કરે છે એ એની પ્રકૃતિ છે આખું ભાગ બરાબર અને આપણે કઈ પણ એવું લઈને આવે છે જે આપણી પર કોમેન્ટ કરે છે
ક્યારે એમની અંદર થતું નથી, બરાબર છે, એમને એમ ના થાય. હા તો હવે આ તને જેમ જેમ સમજણ ઉભી થઈ જે છે બરાબર જ છે અને તેને એક્સેપ્ટ થઈ જાય, બરાબર, ખ્યાલ આવ્યો? હા તો એ સમજણ તારા બધા સંજોગોમાં કામ લાગશે કે નહીં? કોણ બોલ્યું આ છે બધું જ બધું જ આવશે. હા ખ્યાલ આવ્યો. શું બરાબર? હા તો એ પ્રસંગમાં તારી સ્થિરતા જોશે તો બધી કોમેન્ટ પણ બંધ થઈ જશે કે નહીં એની મેળે? ખીજાવવા માટે મજા આવે છે, બરાબર. તારું રિએક્શન નહીં આવે તો આને તો કઈ અસર થતી નથી, ત્યાં ઓટોમેટિક બંધ થઈ જશે, બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા ખ્યાલ આવે. સમજણ કામ લાગશે કે નહીં તને? હવે મહેન્દ્રજી એક ક્વેશ્ચન નથી તો આપણે એક્સપિરિયન્સ લે. આ વાંધો નહી લો. દીપેન્દ્રજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે પ્રીતિબેન પટેલ, હરીશભાઈ પટેલ બરોડાના. જય સચિદાનંદ, પધારો અને તમે તમારો અનુભવ જણાવો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ મહેન્દ્રાનંદજી, દીપક આનંદજી, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, સંગમેશ્વર દાદા ભગવાનને નમસ્કાર, દાદા ભગવાનના શીલવંત આપતા પુત્રોને નમસ્કાર, તથા સભ્ય કલ્યાણમૂર્તિ સંગીતધારી મહાત્માઓને નમસ્કાર. મારું નામ પ્રીતિ હરીશ પટેલ, બરોડાના ભૂતપૂર્વ સંઘપતિ હરીશભાઈ પટેલના ધર્મપત્ની. જય સચિદાનંદ. આજે હું એડજસ્ટ એવરીવેર સંબંધી બે ત્રણ મારા અનુભવ શેર કરવા માંગુ છું. એમાં એટલે સૌથી પહેલાં તો એવું કે નાનપણમાં એટલે મારા મમ્મી થોડા સ્ટ્રિક્ટ હતા, એટલે નાનપણથી જ એવું કે બધે એડજસ્ટ થવાનું, આમ કરવાનું તેમ કરવાનું, એટલે મને કમ અને મમ્મીના ડરથી એડજસ્ટમેન્ટ લઈ લેતા હતા. પણ તે વખતે એટલી સમજણ આપણી એટલી દાદા ભગવાનના સમજણ પ્રમાણે કરી કરતા એટલે જ્ઞાન નહોતું એટલે એ પ્રમાણે સહજ કે અને કરી દઈએ, પણ મનમાં બહુ દુઃખ થયા કરે કે દર વખતે મારે એડજસ્ટ થવાનું, દર વખતે મારે આમ કરવાનું. પછી દાદા ભગવાનની આપણી જે મૂળ સિદ્ધાંત એડજસ્ટ એવરીવેર સત્સંગના પરિચયમાં આવવાથી મળ્યો, દાદા આપતા પુત્રોના સત્સંગ દ્વારા સમજણ પ્રાપ્ત થઈ, એટલે આપણે જે કહીએ કે વિજ્ઞાન ને સિદ્ધાંતને સમજીને કરીએ તો એક અદભુત શાંતિ સંતોષ વર્તાય એવું મને લાગ્યું. પછી સૌથી પહેલા તો ફેમિલીના મેમ્બર્સ આવે કે સૌથી મોટું પરિવાર, એટલે કોઈ સાથે મતભેદ થાય, કંઈ પણ થાય તો અંદરથી દુઃખ થાય, અપસેટ થઈએ કે કેમ આવું, એટલે પછી સમજાયું કે આ તો પ્રીતિની જ અપેક્ષા બધા માટે વધારે છે, આશા વધારે છે, એટલે આપણી આશા કે અપેક્ષા જ્યારે પૂરી નથી થતી એટલે દુઃખ થાય છે, અને એને કારણે ગભરામણ મૂંઝામણ થઈ જાય. એટલે પછી આવી રીતે એનાલિસિસ કરતા સમજાયું કે હું કે ફ્રેન્ડ્સ લોકો જોડે કોઈ આશા અપેક્ષા વગર સરસ રીતે સ્મૂથલી વ્યવહાર થઈ શકે છે તો ફેમિલી સાથે કેમ નહીં. એટલે પછી મેં
મારી જાતને એવી રીતે સમજણ એટલે એવી રીતે સમજાવું કર્યું કે ભાઈ આપણે હવે ફેમિલી મેમ્બર્સમાં ને પણ ફ્રેન્ડ્સ તરીકે જોઈને એનો કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર મારા ભાગમાં જે ફરજ નિભાવવાનું આવે તે કોઈ પણ આશા કે અપેક્ષા રાખ્યા વગર ફરજ નિભાવવાની એટલે એવું કર્યું સમજણથી તો બહુ બધો ફરક પડ્યો અને કોઈ જે બધી મારી મૂંઝામણ હતી તે શમી ગઈ. આવી જ રીતે બીજો એક પ્રસંગ એવી રીતે બન્યો કે અમારા કામવાળા બેન હવે ના એકચ્યુઅલી વચ્ચે મને એવું કે હું કોઈને ફોન કરું એક વાર બે વાર ત્રણ વાર એ વ્યક્તિ મને ઓલવેઝ એવું કે હા હું તમને આજે ફોન કરવાની જ હતી ત્યારે મને બહુ ગુસ્સો આવે કે આ શું દર વખતે હું ફોન કરું છું ત્યારે મને આ સાંભળવા મળે છે. તો પછી એક મેં એવું નક્કી કર્યું એટલે આપણા મહાત્મા ડૉક્ટર નીનાબેન મહેતા નીનાબેન કોઠારી પુણેના જે છે એમને એમનો અનુભવ શેર કર્યો એના આધાર પર મને પ્રેરણા મળી કે વાત સાચી છે મારા હિસાબના આધારે સામેવાળી વ્યક્તિથી આવું બોલાય છે તો શાંતિથી સાંભળી લેવાનું અને મને એટલે કે પ્રીતિને જ્યારે ઈચ્છા થાય કે મારે કોઈની સાથે ફોન કરો વાત કરવી છે કોઈની યાદ આવી છે તો કરી લેવાનું કોઈ વધારે વિચારવાનું નહીં. એટલે આવી રીતે ડૉક્ટર નીનાબેન કોઠારીમાંથી મને પ્રેરણા મળી અને હું અત્યારે હવે એ રીતે ફોલો કરી રહી છું. પછી થર્ડ વસ્તુ એવી કે અમારા કામવાળા બેન એ કેવું કે રેગ્યુલરલી ઘણા વર્ષોથી મારે ત્યાં કામ કરે એટલે એમના ટાઈમે આવે ને એમના ટાઈમે જાય એટલે વચ્ચે એવું થતું હતું કે એ બિલકુલ એવા ટાઈમે આવે કે અમારો લંચ ટાઈમ હોય એટલે હરીશ ઓફિસથી આવ્યા હોય ઘરે જમવા માટે અને એ આવે એટલે એ પેલું કેવું કે ઝાડું પોતા કરે એટલે પેલું આપણે જમતા હોઈએ આપણને ગમે નહીં મને ના ગમે સ્પેશિયલી તો મને બહુ અંદર ઇરિટેશન થયા કરે કે આ શું દર વખતે જમવા બેઠા ને આવી ગયા ઝાડું પોતું કરો પછી અંદર મને બહુ એવું લાગે. પછી એક દિવસ હરીશ એટલે થોડા પછી હરીશને ખ્યાલ આવ્યો કે મને નથી ગમતું એટલે હરીશે શું એડજસ્ટમેન્ટ લીધું કે થોડા મોડા આવવા લાગ્યા એટલે મેં કીધું કે કેમ આજકાલ મોડા આવો છો તો કે ઇન્દુબેનનું કામ પતી જાય ને પછી આવું તો સારું પડે એટલે મને અંદર બુદ્ધિબેન મારી બૂમાબૂમ કરે કે આપણે એમને પગાર આપીએ છીએ આપણે એમને કામ પર રાખ્યા છે તો એને આપણને એડજસ્ટ થવાનું કે આપણે એમને એડજસ્ટ થવાનું તો મને એટલે મને ગુસ્સો આવે કે એ કેમ આપણું સાંભળે નહીં કે પછી તો પણ મને એવું થયું કે કંઈ નહીં એટલે આવું બધું અંદર ધમસાણ ચાલતું હતું. પછી મેં આમાં જ એમને એક દિવસ આમાં જ દાદાની સમજણ પ્રમાણે આપણે એવી રીતે યાદ કરીને એમને મેં શુદ્ધાત્માના દર્શન કરીને એમને રિક્વેસ્ટ કરી કે તમે થોડો ટાઈમ ચેન્જ કરો ને તો સારું પડે તો શી ચેન્જ યોર ટાઈમ બટ દેન સવારના 10:15 વાગે આપણો જે સત્સંગ શરૂ થાય અને એમનું એટલે 10:15ની પછી ગમે ત્યારે આવે તો ચાલુ સત્સંગમાં ડિસ્ટર્બન્સ મને લાગે એટલે પછી મેં કીધું આ તો સાલું ઓર ઉલટું થઈ ગયું હવે શું કરવું. પછી મેં નક્કી કર્યું કે હવે આપણે એવું હોય તો યુટ્યુબ પર જોવાનું અથવા તો અમારી બાલ્કનીમાં બહાર જઈને બેસીને શાંતિથી સત્સંગ સાંભળવાનો એટલે હું એમને ના નડું અને મને જે લાગે છે કે એ મને નડે એ બી ના થાય એમ એટલે એવી રીતે આ રીતે એડજસ્ટમેન્ટ લઈ લીધું એ લેવાઈ ગયું. અને પછી બીજો એક પ્રસંગમાં એવું કે અમારા નેબર તો મળવાનું થાય એટલે ઓલવેઝ આપણે પૂછીએ કેમ છો કેમ નહીં એમની ડોટર છે એમનો સન છે બંને બહાર છે તો આપણે પૂછીએ કે કેમ છે બંને બચ્ચાઓ ઠીક છે કેવું ચાલે છે તો પછી આમનામ ચાલતું હતું. પછી એક દિવસ મને ઓબ્ઝર્વ થયું કે આ તો કોઈ દિવસ મને મારા બાળકો વિશે પૂછતા જ નથી મારા ઋષભ એટલે ઋષભ ક્રિષ્ના કે જાનવી વિશે તો કોઈ દિવસ પૂછતા જ નથી તો પાછું અંદરથી એવું આવે કે પૂછતા નથી એટલે આડાય કે હવે મારે એમને પૂછવાનું નહીં એટલે મેં પૂછવાનું બંધ કર્યું એટલે આવી રીતે 2-3 વાર પછી મેં પૂછ્યું નહીં પણ એઝ યુઝ્યુઅલ આપણા જે જ્ઞાન કે દાદા ભગવાનની સમજણના આધારે મને અંદર
પૂછ્યા કરે કે એના જેવી આપણે જેવા સાથે તેવા નથી થવાના, તું એની સાથે કેમ એવી થાય છે, તું તારું જેમ તને મન કબૂલ કરે એ પ્રમાણે કર ને. તો પછી એમ કરીને મને એવો વિચાર આવ્યો એટલે મેં ફરી પાછું પૂછવાનું ચાલુ કર્યું કે એટલે આ રીતે આવા નાના નાના એડજસ્ટમેન્ટ્સ આપણા જ્ઞાનના આધારે, સત્સંગના પરિચયના આધારે ખ્યાલમાં આવ્યા અને લેવાયા એવી રીતે. જય સચિદાનંદ. ઘણી બધી વાર પછી અંતસ્કરણ ના લેવલે બી હવે ધીમે ધીમે આ સત્સંગના પરિચય થી એડજસ્ટમેન્ટ લેવાની કોશિશ કરું છું અને થઈ રહ્યું છે ધીમે ધીમે એવું લાગે છે. આપણે નક્કી કરીએ છીએ કે એડજસ્ટ એવરીવેર એડજસ્ટ થઈ જવું છે, બરાબર છે, પણ એડજસ્ટમેન્ટ કેવું આવશે કે આપણી જેવી સમજણ હશે એવું એડજસ્ટમેન્ટ આવશે. એટલે એડજસ્ટ કરવા કરતા બી આપણી સમજણ પરફેક્ટ કરી લેવાની છે એટલે એડજસ્ટ થઈ જ જવાશે. એડજસ્ટ થવું એ સારું કે એડજસ્ટ થઈ જાય એ સારું? ના, થઈ જાય સારું. એટલે જ હું બોલી કે આપણી જે દાદા ભગવાન ની સમજણ ના આધારે એડજસ્ટમેન્ટ લેવાઈ જાય છે. એટલે એડજસ્ટ થઈ જવાશે સીધે. એટલે સમજણ પરફેક્ટ કરી લેવાની છે આપણી. 100% સાચી વાત છે. બોલો જય સચિદાનંદ. જુઓ પ્રીતિબેન, ઘરના લોકો પ્રત્યે આપણને અપેક્ષા હોય છે, બહારના લોકો પાસે અપેક્ષા નથી હોતી, એટલે એ લોકો જે કરે તે બધું માન્ય થાય. એક વાત બહુ સરસ દાદાએ કરી છે કે અપેક્ષા રાખે કે અપેક્ષા રહે, પણ વસ્તુ કેવી રીતે બને છે, આપણી અપેક્ષા પ્રમાણે બને છે કે હિસાબથી બને છે? હિસાબથી. એટલે એક બહુ સરસ કીધું છે, કર્માધીન જગતમાં હિસાબ પ્રમાણે ચાલતા જગતમાં અપેક્ષાને ક્યાં મૂકવી? એટલે અહીંયા એ સમજણ જ આપણે પાકી કરી લેવાની કે, અને બીજું કેવું છે કે જેમની જોડે વધારે સમય કાઢતા હોય ને એમની જ જોડે આપણને ઘણા બધા અભિપ્રાય પડેલા છે, આપણને લાગે છે, પણ એ જે સતત સાથે રહેલા છે ને વર્ષો સુધી નાની નાની બાબતોમાં, પછી આપણું એકદમ પેલું માઇક્રોસ્કોપિક નહીં, પછી પેલું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી ઓબ્ઝર્વેશન કરતા હોય ને એવું થાય, અને આવા છે એટલે એમની ક્રિયાને જોઈને આપણે, એને શું કહેવાય, ક્રિયાને જોઈને એટલે જે કરે છે ને એની નોંધ લેવાય છે, અને એમના સંબંધે એમના માટે એટલે એમના પ્રત્યે તમને અભિપ્રાય પડે છે. હવે આ બે વસ્તુ આવે ને, નોન અને અભિપ્રાય, પછી એ તમારે એમની જોડે તમને ડીલિંગ વાંધાજનક જ થઈ ગઈ. હવે તમે આ બધા છોકરાઓ જોડે એક વાત કરી છે હમણાં, જુનિયર બધા, એ બધા કહે કે મમ્મીને ના પાડી, મમ્મીને એટલે હા ના કરે, તો કહે કે તમે કહો કે તમે તમારા મમ્મીને જેટલી વખત ના પાડી, તમારા મમ્મીએ તમને કેટલી વખત ના પાડી? કે એક જણે તો એમ કીધું, ઇનફાઇનાઇટ ટાઈમ યસ કીધું છે, સો લાઈક નેવર ના કીધી જ નથી. એટલે અહીંયા એ આખી મધર ગઈ દ્રષ્ટિથી જુએ છે, એટલે આ જ્ઞાનની સમજણથી આપણી જે આખી દ્રષ્ટિ ફરે છે એ દ્રષ્ટિ અને એ સમજણથી પછી એડજસ્ટમેન્ટ બહુ સારી રીતે આવતા જાય.
અને પછી ઘરમાં જે સરસ થયું એટલે આ સમજણ જ એડજસ્ટમેન્ટ લાવે છે. કારણ કે જો ફ્રેન્ડ જોડે થાય તો ઘરના લોકો જોડે કેમ નહીં. હવે કામવાળા બેન જોડે તો જે બધાના ઘરે પ્રોબ્લેમ છે, બધાના ઘરે પ્રોબ્લેમ છે, કારણ કે એનું સેટિંગ થાય જ નહીં. અને હંમેશા એક એક વસ્તુ એમ કે છે કે મોટા મોટા યુદ્ધનું સેટલમેન્ટ એક્રોસ ધ ટેબલ થયેલું, મોટા મોટા ડિસ્પ્યુટના સેટલમેન્ટ એક્રોસ ધ ટેબલ થયેલું, એનો મતલબ એમ કે આપણને શું અંદર થાય છે કે આપણે કહી નથી શકતા. તમે જ પૈસા આપો છો, તમારા જોડે અને આટલા વર્ષોથી છે તો તમે તો એમને બહુ ઓપનલી કહી શકો તારે આ ટાઈમે આવવાનું એમ કરીને. પતી ગઈ વાત, શું કરે એ નહીં તારે આ ટાઈમે આવવાનું, એક રીતે આપણે કહીએ ને. પણ આપણે સામાન્ય વાર્તાલાપ બી નથી કરી શકતા. એટલે અહીંયા એ આપણે સમજવાનું છે કે અંદર શું ચાલે છે, અને છતાં જો એ વાત કરી તો પછી એનું એડજસ્ટમેન્ટ આપણે લઈ લેવા. આખરે કીધું કે જેમને મોક્ષે જવું છે ને, જેમને સુખી થવું છે ને, એમણે જ એડજસ્ટમેન્ટ લેવાનું હોય, માં બીજું કઈ રસ્તો જ નથી. આપણે એમ કહીએ ને આપણે સામાન્ય, અને બીજી એક વાત બહુ સારી કરી કે બીજા મહાત્માને સાંભળ્યા તો મહાત્માના અનુભવથી તમને પ્રેરણા મળી, એટલે કે બીજા મહાત્માને સાંભળીએ ને તો એમના પ્રેરણાથી આપણી પણ ઘણી બધી પકડ અને એડજસ્ટમેન્ટ બહુ સરસ રીતે આવી જાય. એટલે આજે પાર્ટ આપણે રાખ્યો છે 15-20 મિનિટનો, એ બહુ ઉપયોગી છે. તમે જો હમણાં લગીના બધાના એક્સપિરિયન્સ સેપરેટ કરેલા છે, કશે ને કશે આપણને એટલું બધું લેસન મળે છે, બળ મળે છે. કારણ કે એ આ મહાત્મા કરી શકે તો મારાથી કેમ નહીં થાય, એના આધારે પણ જબરજસ્ત એડજસ્ટમેન્ટ. એક બાજુનું વિઝન ખુલે આપણું, કે ઘણી વાર શું હોય કે ધ્યાનમાં જ ના આવતું હોય, આપણી પકડ છૂટી ટૂંકમાં. પછી જયારે નેબર ની વાત આવી કે તમે, હવે પહેલી વાત તો એ છે ને પ્રશ્ન કે તમે શું કામ પૂછો છો, આપણે એ તપાસ નથી કરતા. તમે જે રીતે પૂછો છો તે કોના સમાધાન માટે પૂછો છો. આજે કેવું છે કે આપણે અંદરથી એવું માની લીધેલું છે કે, એટલે એક અપેક્ષા છે, એક સમજણ છે કે એક માન્યતા છે કે આપણે કોઈને મળ્યા તો આપણે એમના છોકરાઓ બહાર છે તો આપણે પૂછીએ, અને તમે પૂછો તો એ પૂછતા પૂછતા તમને અંદર ભૂત વળી ગયું કે મારા છોકરા માટે તો પૂછતા જ નથી. એટલે આ કહેવાનું શું, વ્યવહાર કે તમે જે વ્યવહાર કરો તે બીજા તમારી જોડે કરે યા ના પણ કરે, તમે જે કર્યો ને તે તમારા સમાધાન માટે કર્યો કે આપણા તરફથી આપણે પૂછવું જોઈએ, તો એ સરખો વ્યવહાર કહેવાય. પણ પછી તમે એમની પાસે અપેક્ષા રાખો કે મારા છોકરા માટે નથી કહેતા, તો એ પાછું ભૂત ઊભું થયું. ત્યાં શું કહીએ કે આપણું જે, એને એમ કહીએ ને કે વ્યવહાર જીવન જે છે, કે સાંસારિક જીવન છે, કે આ મનુષ્ય જીવન છે, એમાં એટલી બધી નાની નાની બાબતો માટે આપણે અંદર એવા એવા અભિપ્રાય પડેલા છે, ચિત્ર વિચિત્ર, અને એ જ આપણને ભમાવે છે અને એ આપણને બ્લોક કરે છે. અને એડજસ્ટમેન્ટ એટલે શું કે સામાન્ય અનુકૂળ થઈને ચાલી જવું. એટલે અહીંયા જેમ પોતાની બાબત ખબર પડતી જશે ને તો છૂટી જશે. અને એક બહુ મોટી વાત, દાદા ભગવાને એમની તમે આખી જો જીવન આખી એક સાંભળો ને કે જે આવ્યું છે બહાર, એમણે આખું લાઈફ એડજસ્ટમેન્ટ જ કરી છે, ઘરમાં બહાર ધંધામાં સત્સંગમાં બધે બધે બધે, અને પ્રેમ સ્વરૂપ થયા છે. હવે આપણે એક બાજુ કહે કે મારે દાદા જેવું પ્રેમ સ્વરૂપ થવું છે, દાદા જેવું થવું છે, તો આ એડજસ્ટમેન્ટનું શું કહેવાય, તપ તમારે કરવાનો. અને તમે ખાલી એક જ પ્રશ્ન તમારી જાતને પૂછો, જે આ વસ્તુ બધા મધરને લાગુ પડે છે, તમારા છોકરા માટે તમે કેટલું એડજસ્ટમેન્ટ લીધું છે, કેટલા સંજોગોમાંથી પસાર થયા છે, એની તમને કમ્પ્લેન પણ નથી, મધર તરીકે તમને કમ્પ્લેન પણ નથી, તમે સહર્ષ રાજી ખુશી દિલથી સ્વીકારી લીધું છે, એનું એને કે ને કે 2% પણ તમારે એના ભાગે તમારા થકી આવ્યું નથી. કદાચ તમે, મેં તો મારા મધરને જોયા છે કે બાથરૂમમાં જઈને રડતા હતા,
એમ કરીને. એટલે એ હું તોફાન કરું, મને માર પડે અને પછી બાથરૂમમાં જઈને રડે, એટલે પછી આવે ને એટલે પછી અમે મજાક કરીએ, તો રડ્યા ને એમ કરીને. પછી કે તું જા અહીંયાથી, હવે આ વાત આજે એમ થાય ને તો યુ ફીલ સો સોરી અબાઉટ ઇટ, પણ ધીસ ઇઝ મધર અને એ વાત્સલ્ય મૂર્તિ, એટલે દાદાને આપણે યાદ કરીએ છીએ અને એના એ જીવનના દાખલાને આપણે અનુસરીએ છીએ કે કેવી રીતે આપણે જીવીએ તો આપણે છૂટીએ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, નમો લોયે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સબ પાવપણાસણો, સબ પાવપણાસણો, મંગલાણં ચ સવેસિમ, મંગલાણં ચ સવેસિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.